सहजात्म स्वरूप परम गुरु शोभन सोरठ देश विशेरे सागर केरे तीर बंदरवा वाणिया माहे प्रगट्या बंदरवा वाणिया माहे प्रगट्या वर्तमान महावीर रे अति अतिशयशाली शुभ संस्कारी ज्ञान अवतारी रत्न त्रयदाता श्रीमान रवजी मेहताना आत्मज श्री देवा अंग जात जब क देवी ना प्राणपति प्रभु श्रीमान सुखना भ्रात रे दीजे हमने तारी अहो उपकारी ज्ञान अवतारी रत्न त्रयदाता। वर्तमान महावीर राय सिद्धार्थ वंश विभूषण त्रिशला राणी जायो रे अज अज रामर सहजानंदी ध्यान भुवन में ध्यायो रे। गोपाल द्वारा लिखू एक पत्र में के आ सिद्धार्थ राजा नो पुत्र त्रिशला राणी माता नु रत्न जगत नो कोण छे अज अजरामर जन्मे नहीं बूढ़ा न थाय अज अजर अमर मरे नहीं शुद्ध सहज आत्मस्वरूप अज अजरामर सहज आनंदी ध्यान भवन में ध्यायो रे सहज आत्मस्वरूप महावीर अने सहज आत्मस्वरूप देवा माता ने कोक्षनु रत्न हो तो बीजा महावीर लिखितन शुद्ध सहज आत्मस्वरूप तो ये भगवान महावीर त्रिशला राणी जायानी दशा केवी 516मो पत्र मुंबई श्रावण वद एकम 1950 पाणी स्वभावे शीतल छता कोई वासण में नाखी नीचे अग्नि सळग्यो राख्यो होय सळगतो राख्यो होय तो तेनी निरीच्छा होय छता ते पाणी उष्णपणू भजे छे। पाणीनो स्वभाव शू छे शीतलता उष्ण नहीं आग लागी होय भड़का बळता होय अने उकळतो पाणी नाखीए तो आग तो बुझे ज जाय पाणी धगधगे छे उकळतो छे पण रू ने रू सळगतू एम नाखीए तो એટલે પાણી મૂળ તો શીતળ જ છે ઉષ્ણપણાના સ્વભાવને સંયોગને લીધે પાણી સ્વભાવે શીતળ છે તા કોઈ વાસણમાં નાખી નીચે અગ્નિ સળગતો રાખ્યો હોય તો તેની નિરીચ્છા હોય છતાં તે પાણી તો ઉષ્ણપણું ભજે છે તેવો આ વ્યવસાય સમાધિએ શીતળ એવા પુરુષ પ્રત્યે ઉષ્ણપણાનો હેતુ થાય છે એટલે પોતે તો સહજ આત્મસ્વરૂપ શાંત વિભાવમાંથી સ્વભાવમાં આવી ગયા છે। लिखितन ओम शांति 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 समाधि शीतल एवं पुरुष प्रत्ये उष्णपणा हेतु थाय छे एटले एक कर्मना योगे उष्ण थाय छे एनो मूल स्वभाव नथी मूल स्वभाव ठरी गया छे आत्म स्वभाव अकशयता तू स्थाप निजने मोक्ष पंथे ध्या अनुभवते ने તેમાં નિત્ય વિહાર કર નહીં વિહરતું પરદ્રવ્ય વિશે પૂછેલું ઈડરથી ઉતર્યા ત્યારે પછી ઉગરીબેનને મળ્યા અમદાવાદમાં ઉગરીબેન કહે છે રોકાઓ ગોપાલ કહે રોકાશો ને રાત્રે કંઈ પૂછવું હોય તો પૂછો પૂછે છે ઉગરીબેન ધર્મ એટલે શું ગોપાલ કહે છે ધર્મ એટલે શાંતિ વિભાવમાંથી સ્વભાવમાં ઠરી જાય જીવ સમાધિએ શીતળ એવા પુરુષ પ્રત્યે ઉષ્ણપણાનો હેતુ થાય છે એ વાત અમને તો સ્પષ્ટ લાગે છે એટલે પૂર્વ પ્રયોગ આદિ કારણના યોગથી જ્ઞાનીને પણ ઉદયમાં વર્તવું પડે ન ગમતું હોય એવું બી કરવું પડે પણ એને ત્યાં ઈચ્છાથી નથી કરતા એ લેપાતા નથી જે જગમાં લેપાય નહીં શૂરવીર બીજાથી રામ સમાન બ્રહ્મચારી લખે છે જે જગમાં લે પાયા નહીં શૂરવીર બીજા શ્રી વીર સમા ધૃતિ અચળ ધરી રાજચંદ્ર નિશ દિન સેવે સ્વરૂપ રમા એ તો સ્વરૂપમાં જ છે નિશ દિન સેવે સ્વરૂપ રમા પણ કર્મના યોગે
બાહ્ય દ્રષ્ટિથી આપણને પણ, અંતરદૃષ્ટિથી નિહાળે તો આપણને પણ ખબર પડે કે કોણ છે. બાહ્ય દ્રષ્ટિથી આપણને ગૃહસ્થ વ્યવહારમાં દેખાય છે, તે બાહ્યથી ગૃહવાસમાં, પણ અંતરંગે મુનિવરો કહે છે વર્ધમાન સ્વામીને. હવે પોતાની તો વાત કરી, આ જ વાત ભગવાન મહાવીરના જીવનની છે, એટલે હવે બીજા પેરેગ્રાફમાં કોપલદેવ ભગવાન મહાવીરની વાત કરે છે. વર્ધમાન સ્વામીએ ગૃહવાસમાં પણ આ સર્વ વ્યવસાય અસાર છે, કર્તવ્યરૂપ નથી એમ જાણ્યું હતું. આમાં કરવાની ભાવના છે જ નહીં, આ કરવા જેવું જ નથી, આ અકર્તવ્ય છે, કર્તવ્ય છે જ નહીં. પણ હવે અજ્ઞાન દશામાં બાંધેલા કર્મ જ્ઞાનીને જ્ઞાન થાય પછી પણ ઉદયમાં આવે, શું કરવું? 24માંથી 22 તીર્થંકરને સંસાર કરવો જ પડ્યો ને. જન્મથી અવધિજ્ઞાન, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાનના ધણી હતા. પણ ત્યારે ક્યાં ખબર હતી આપણને કે ભગવાન થવાના છે? ખબર જ હતી. ઇન્દ્ર તો મેરુ શિખર નવડાવ્યો, પ્રભુ મેરુ શિખર નવડાવ્યો, ત્યારે ભગવાન જ હતા ને, હતા જ તો, નૈગમ નહીંથી ભગવાન જ છે. અત્યારની ભૂમિકામાં એ ભલે એનું જન્મકલ્યાણક ઉજવાય, પણ ઇન્દ્ર જન્મકલ્યાણ આપણે જેમ જન્મ દિવસ ઉજવે એમ લઈ ગયેલા કે ભગવાન સમજીને લઈ ગયેલા? એટલે કહે છે વર્ધમાન સ્વામીએ ગૃહવાસમાં પણ આ સર્વ વ્યવસાય અસાર છે, કર્તવ્યરૂપ નથી એમ જાણ્યું હતું. ભગવાન મહાવીરની વાત કરે છે. 28 વર્ષ સુધી પછી પાછું થયું, હજી 2 વર્ષ ખમી જાઓ. માતા પિતાના દેહ વિલય બાદ મોટા ભાઈ કહે છે હજી રહી જાઓ, નંદીવર્ધન પાછા રહી ગયા. એ માતા પિતાનું માનતા નથી, મોટા ભાઈનું કંઈ માનતા નથી, પણ ઉદયના યોગે રહેવું પડે છે એટલે રહે છે. હા ભાઈ નહીં જાતો એટલે ભાઈ એમ માની જાય, હા બેટા નહીં જાતો એ વાત નથી અહીંયા. એટલે આપણે આમાંથી કર્મની સત્તા કેટલી મહાન છે, પણ આત્મા પુરુષાર્થ કરે તો આત્મા કર્મસત્તા પણ કરતાં મહાન છે, એ ધડો લેવાનો છે આમાંથી. કે આ ભાઈનું માની ગયા હતા, માતા પિતાનું માની ગયા હતા, એને આપણી જેમ એને શોક હશે સંસારનું? દેહ સ્ત્રી પુત્રાદિ મારા મહેનતે જ કોણે? કોપલદેવ શું કહે છે 5મના દિવસે? રવજી બાપા, દેવા માતા અને જબકબા 5મના દિવસે કહે છે એમ દૂર રાખજો. કેમ? અનાદિ વિશ્વને આરે, હવે પછી મળીશું ક્યારે? ક્યારેય નહીં. તો પછી આ દયા, દયા ક્યાં? આત્મા વહેલો વહેલો ભવ ભ્રમણમાંથી છૂટે એ દયા, બાજી બાકી કોઈ દયા છે જ નહીં. અને મૈત્રી, સ્નેહ સંબંધ, મોક્ષનો માર્ગ બતાવે મૈત્રી. તો મોહ ફક્ત સત્પુરુષ પ્રત્યે જ કરવાનો છે, રાગ કરવો નહીં, અને કરવો તો સત્પુરુષ પ્રત્યે કરવો. એનું ફળ શું આવે? ગૌતમ ગણધરને જે આવ્યું એ કેવળ જ્ઞાન અટકી ગયું હતું. મારા બોધેલા શિષ્યોને કેવળ જ્ઞાન થાય અને મને નહીં? પણ ગુરુ ભક્તિ એટલી છે. ભગવાન મહાવીર કહે છે કે તને કેવળ જ્ઞાન થાય, તને શા માટે ન થાય? તારા બોધેલા શિષ્યને થાય તો તને તો થાય જ ને. તો કેમ થાય? તો મારા ઉપર રાગ છોડ દે તો થાય. આ રાગ છોડવાનો નથી, આ રાગ તો કરવાનો જ છે આપણે, પણ આપણો એ રાગ ત્યાં કરવાને બદલે બીજે ઢોળાઈ જાય છે. એ પર પ્રેમ, પરમાં જે ઢોળાઈ ગયો છે એ બધો ભેગો કરે, ઉત્કૃષ્ટ પ્રેમ આ તરફ વળે, પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસે, સબ આગંભે સૂર બસે. એટલે કહે છે વર્ધમાન સમયે ગુરુવાસનો પણ આ સર્વ વ્યવસાય અસાર છે, કર્તવ્ય નથી એમ જાણ્યું જ હતું. તેમ છતાં તે ગુરુવાસને ત્યાગી મુનિચર્યા ગ્રહણ કરી હતી. ત્યાં રહેવાનું બરાબર હતું, એને ઘર અને વન સરખું જ હતું. જ્ઞાનીને ઘર અને વન, કોપાલદેવ લખે જ ને સૌભાગભાઈને કે અમારે તમારો સત્સંગ હોય તો ઘર અને વનમાં ફરક નથી, પણ જગતના ઉદ્ધાર માટે, જગતને દાખલો બેસાડવા માટે જ્ઞાની, પૂર્ણ જ્ઞાની, તીર્થંકર જેતુલ પુરુષ પણ આવા દાખલા બેસાડવા માટે પણ સર્વસંગ પરિત્યાગ કરે છે. એટલે કહે છે તેમ છતાં તે ગુરુવાસને ત્યાગી મુનિચર્યા ગ્રહણ કરે હતી. ભગવાન મહાવીરને કે કુપોલને સંસાર અડેમ નહોતો, સ્પર્શેમ નહોતો, પણ આ કુટુંબ રૂપી કાજલની જ કોટડી છે, બીજાને દાખલો કેમ બેસાડવો? એટલે કુપોલ લખે છે ને સુભગ વનમાં જઈએ, વનમાં જઈએ.
આત્મા તો આત્મામાં સમાઈ ગયો છે, એટલે ઘર અને વન સરખું જ છે. પાછું કોપાલદોને તો બીજું એક કામ હતું અગત્યનું, જે મહાકામ માટે પોતે જન્મેલા, કે આ કાળમાં વિતરાગનો મૂળ માર્ગ લોભ જેવો થઈ ગયો છે, એ ભાખ્યો અત્ર ગોપ્ય લોકોના માર્ગે ચડાવવા કેમ? તો જો નિવૃત્તિ હોય તો બીજા જીવો માટે પણ કંઈ ગોઠવી શકાય, વિચારી શકાય. ઉદયના યોગે ધંધા ધાપો લઈને બેઠા હોય, કુટુંબના કાર્ય લઈને બેઠા હોય, જગતનું કલ્યાણ કેવી રીતે કરે અને જગતને દાખલો કેવી રીતે બેસે? બાહ્ય દ્રષ્ટિથી લોકો જોવે નહીં. દેવકંજી મહારાજ પ્રભુસિંહજીની સાથે દીક્ષા લીધેલી, એને લખે છે કુપોલદેવ 500માં પત્રમાં પ્રભુસિંહજી, કે તમારી સાથેના પરિચયથી દેવકરણજીને એવું થાય જ ને, વિક્ષેપનું કારણ છે. અમારો ઉદય જોઈને લોક માત્ર ભૂલે તો એનો શું વાંક છે? અમારો ઉદય જોઈને લોક માત્ર ભૂલે, ઓળખાય કેમ? એ તો એવા અંતરચક્ષુ હોય, પ્રભુસિંહજી જેવા, અંબાલાલભાઈ જેવા, સૌભાગભાઈ જેવા, તો ઓળખાય. નહીં તો કેવી રીતે ઓળખાય? અંતરદૃષ્ટિથી રાજ નિહાળો, બાહ્ય દ્રષ્ટિ દુઃખદાય. એટલે કૃપાદે લખ્યું છે ને, તે મહત્પુરુષનું ગમે તેવું આચરણ પણ વંદન યોગ્ય જ છે, પણ એ ક્યારે ખબર પડે? કા પાત્રતા હોય તો ખબર પડે, અને કાં અવધિ જ્ઞાન હોય ઇન્દ્રની જેમ. તો ઇન્દ્રને ખબર હતી કે આ મતિશ્રુત અવધિ જ્ઞાનના ધણી છે, એ જન્મ કલ્યાણક ઉજવે છે. કેમ? એને ખબર છે કે આ તીર્થંકર છે ભાવિના, બધાને કેમ ઓળખાણ થાય? એટલે ઇન્દ્ર તો હજાર આંખ કરીને આવે, સામાન્ય દેવને લઈને આવે, બધાને કેમ ખબર પડે? આ ઓળખાણ કોપદે લખ્યું છે ને, જ્ઞાની પુરુષનું સત્પુરુષનું ઓળખાણ સુલભ હોત તો આખું જગત જ મોક્ષ હોત, જગત ખાલી થઈ ગયું હોત. તો એ તો બનવાનું જ નથી, સૃષ્ટિનો સ્વભાવ જ છે અનાદિ અનંત. વ્યક્તિગત ધોરણે નીકળી શકાય, બાકી આ તો સૃષ્ટિનો સ્વભાવ છે. એટલે કહે છે, વર્ધમાન સમયે ગૃહવાસમાં પણ આ સર્વ વ્યવસાય અસાર છે, કર્તવ્યરૂપ નથી એમ જાણ્યું હતું, તેમ છતાં તે ગૃહવાસને ત્યાગી મુનિચર્યા ગ્રહણ કરી હતી. અને હવે મોહનીનું બળ કેટલું છે સમજાવવા માટે, આપણને એમ થાય કે મોટા દિવસોએ આપણે મંદિરમાં જઈએ, આશ્રમમાં જઈએ, બે ચાર પાંચ દિવસની નિવૃત્તિ લઈએ, આમે કામધંધાથી અને વ્યવહારથી થાકી ગયો હોય, એટલે વેકેશન રીતે ગોઠવ્યું હોય અને ધર્મ લાગુ પડી જાય જે અનંતકાલથી નથી લાગુ પડ્યો. એટલે કૃપાદેવ દાખલો આપે છે, પુરુષાર્થ વધે એટલે એના માટે કે છતાં તે ગુરુવાસને ત્યાગી મુનિચર્યા ગ્રહણ કરી હતી, કે આવા તદ્ભો મોક્ષગામી તીર્થંકર નામ કર્મ લઈને જન્મેલા, ત્રણ જ્ઞાનના ધણી છોડશે હમણાં સંસાર, એટલે ચોથું જ્ઞાન થશે, એણે પણ મુનિચર્યા ગ્રહણ કરીને તે મુનિપણામાં પણ આત્મબળે સમર્થ ગુરુવાસમાં હજારો વર્ષના મુનિને ન સંભવે એવો ત્યાગ વૈરાગ વર્ધમાન કુમારને ગુરુવાસમાં હતો રાજ દરબારમાં. એટલે એને જંગલમાં ન જાય તોય ચાલે, અને તીર્થંકર નામ કર્મ આયુકર્મ તો બધું નિકાચિત વસ્તુ લઈને આવ્યો, શલાકા પુરુષ, ઉત્કૃષ્ટ પુણ્યાનુબંધી પુણ્ય પછી. પણ ના, દાખલો શું કહે છે કૃપાદેવ, તે મુનિમાં મુનિપણામાં પણ આત્મબળે સમર્થ છતાં તે બળ કરતાં પણ અત્યંત વધતા બળની જરૂર છે, હજી આના કરતાં આગળ બળની જરૂર છે. એમ જાણી મૌનપણું અને અનિંદ્રાપણું 12.5 વર્ષ લગભગ ભેજ્યું છે, કે મોહનો કણિયો રહ્યો તો નથી ને, ઉથલાવી ઉથલાવીને જોવે છે, ઉથલાવી ઉથલાવીને જોવે છે. આત્માના અસંખ્યાત પ્રદેશ, એક એક પ્રદેશે અનંત કર્મની વરગળ, ક્યાંક ચોટ્યો હોય મોહનો કણિયો તો, હમણાં દબાયેલો હોય તો. જોકે આ તો તીર્થંકર નામ કર્મને આવેલા, એટલે શાસ્ત્ર સિદ્ધાંતની દ્રષ્ટિએ એ ઘરમાં હોય વનમાં હોય એ તદ્ભો મોક્ષગામી જ છે, શલાકા પુરુષ તીર્થંકર પ્રકૃતિ લઈને જન્મ્યા છે. છતાં જે સામાન્ય જીવો અધ્યાત્મમાં રસ આવ્યો અને પછી પગલું મૂક્યું અને પછી એમ કૃતકૃત્યતાનું સ્વરૂપ વેદાઈ જાય તો એમ ધર્મ પરિણમતો નથી. ત્યાગ કરે બાહ્ય, થોડો ઘણો વૈરાગ આવે, થોડું ઘણું શાસ્ત્ર જ્ઞાન થાય તો એનાથી કામ પતતું નથી. કૃપાદેવ, ઘણા લાંબા કાળના બોધની જરૂર છે, ચડતા પરિણામે દિવસે દિવસે ચડતે વાને
અને છેલ્લે આ વ્યવહાર કર્તવ્ય જ નથી, આ કરવાનું જ નથી એવું થાય બેફાટ. તપ્ત લોહપદ ધ્રુતિ સમીજી ત્યાં હવે અંતે નિવૃત્તિ. તપેલા લોઢાની ઉપર ઊભા હોય તો કેવું દાજી, પગ ઉપાડી લો, પગ ઉપાડી લો એવું થાય ને. તપ્ત લોહપદ ધ્રુતિ સમીજી ત્યાં હોય અંતે નિવૃત્તિ. પાછળ વાઘ પડ્યો હોય અને દોડવા જાય અને જે બાજુ દોડવા જાય ત્યાં આગ લાગી હોય, પછી કેવો ભાગે ત્રીજી દિશામાં એવું થાય. વાત ન ગમે આ વિશ્વની આઠે પોર ઉદાસજી. વાત આવે છે રામના યોગ વાસિષ્ઠના વૈરાગની. બ્રહ્મચારીજીએ યોગ વાસિષ્ઠના દોહાનું ભાષાંતર કર્યું છે, પદ્યમાં પણ લખ્યું છે અને ગ્રંથ યુગલ રેજો છે એમાં છે. રામને વૈરાગ આવે છે, જાત્રા કરવા ગયેલા 18 વર્ષની ઉંમર, ઉત્કૃષ્ટ વૈરાગ આવીને મૌન સુમ સામ આવે ને. ભગવાન મહાવીરે મુનિપણામાં પછી 12.5 વર્ષ બોલતા જ નથી કરવા, ખાવાનું હોય તો ખાય, ખાવું હોય તો ખાય, નહીં તો ન ખાય. રાત દરબારમાં તો કેવા મેવા મિષ્ટાન પકવાન, નાટક ચેટક જોવાના, વસ્ત્રો પરિધાન કરીને પિત્તાંબર મુગટ પહેરીને રાજકુમારે ફરવાનો, રાત દરબારમાં બેસવાનું સિંહાસન ઉપર, કંઈ કરતા જ નથી. દશરથ રાજા મૂંઝાણા, છોકરાને શું થયું, કંઈ તબિયત બગડી ગઈ, પૂછે છે, કંઈ જવાબ જ ન આપે. હાથી પતે તો ના નહીં, નાથી પતે તો આ નહીં. કુળગુરુને બોલાવ્યા વિશ્વામિત્રને કે આ છોકરાને કંઈ રોગ લાગુ પડ્યો છે કે શું છે, તપાસ્યા, વાત કરી, ઘણી ચર્ચા કરી. રામ ઓછામાં ઓછું બોલી અને જવાબ પણ ટાળે છે. કંઈ મળતું નથી, વિશ્વામિત્ર કહે છે. આત્મજ્ઞાની એવા વશિષ્ઠ મુનિને બોલાવે છે કે આ છોકરાનું કરવું શું. વશિષ્ઠ મુનિ તો જ્ઞાની હતા, સમજી ગયા કે આ લોઢું તપે છે, ઘા કરો, જેવો ઘાટ ઘડવો હશે એટલો ઘડાશે, બોધ આપે છે યોગ વશિષ્ઠ. કાળજાળ વૈરાગ. એક જગ્યાએ તો વાત આવી છે, રામ કહે છે કે જો હવે મને આત્મસમાધિ ન આવી આ બોધથી તો આ દેહનો ત્યાગ કરી નાખીશ. કુપદ લખ્યું છે ને એક પત્રમાં, જો સમાધિ ન રહી તો ક્વચિત એવો સંજોગ હતા કે આ દેહ રહી શકે એવું નહોતું, પણ આત્માને વાળી લીધો છે અને મેં સમાધિમાં રહી શકીએ છીએ. એક પત્રમાં લખે છે ને, ચો તરફ ઉપાધિની જ્વાળા હોય, માથું ધડ ઉપર રહેતું નથી, આંખ પાસે રેતી ઉપડાવવા જેવું કામ છે અને એક હાથે મહાભીરમણ સમુદ્ર તરવા જેવું કામ છે. અને પંચમ કાળ, હીનપુણી મનુષ્યોએ પરક્ષેત્ર ઘેરી વળ્યું છે. કહે છે આ મોહની વાત, મતભેદની વાત, આ બધી બરછી ઘોંચે, ચારેય કોરથી અમને બરછી ભોંકાય છે. અહીંયા રોયું દેખાયું, જોયું જાતું નથી, રહ્યું રહેવાતું નથી, કહેવાય નહીં, સવાય નહીં. સૌભાગભાઈ સાથે સત્સંગ કરે, સૌભાગભાઈ સાયલામાં પોતે મુંબઈમાં, ત્યાં આવ્યો રે ઉદય કારમો. રામને કારમો વૈરાગ આવે છે હવે, કે હું આપઘાત કરી નાખીશ જો મને શાંતિ નહીં આવે તો. વશિષ્ઠ મુનિ બોધ આપે છે, શાંતિ થાય છે. આવો વૈરાગ જે રામને 18 વર્ષે હતો, એ કુપાઉદેવને મોક્ષમાળા લખતી વખતે 16 વર્ષની ઉંમરે હતો. એટલે બ્રહ્મચારી લાગે છે ને કે ધ્રુતિ અચળ ધરી રાજચંદ્ર પ્રભુ નિષ્દિન સેવે સ્વરૂપમાં, કોણ જે જગમાં લેપાય નહીં, શૂરવીર બીજા શ્રી રામ સમા. આ બીજા રામ, કોપદ લખ્યું છે ને, અમે બીજા શ્રી રામ છીએ. આ વૈરાગ હતો કોપદનો. અમારા અંગમાં એવો વૈરાગ વર્તે છે, કોપદો લખે છે, કોઈ સંગી આવે તો એને સંસાર છોડવાના ભાવ થાય. પોતે ગૃહસ્વાસમાં છે છતાં, એટલે મુનિ જ છે. આપણે જેને દીક્ષા કહીએ છીએ એ તો બધું બાહ્યની વાત છે, ખાલી દ્રવ્યલિંગી દીક્ષા હોય એનું શું મહાત્મ્ય છે પરમાત્મા. કુનકુન આચાર્ય મહારાજે લખ્યું છે કે મારા દુશ્મનને પણ દ્રવ્ય દીક્ષા ન આજો. કર્મગ્રંથમાં તો લખ્યું છે કેવળ જ્ઞાન થવાના બોલમાં કે ભાવ મુનિ હોવું જરૂરી છે, ત્યારે જ કેવળ જ્ઞાન થાય. કર્મગ્રંથમાં કેવળ જ્ઞાનની વ્યાખ્યાઓમાં એમ લખેલું છે કે ભાવ મુનિને કેવળ જ્ઞાન થાય. પછી કયું કપડું પહેર્યું હોય, કે નગ્ન હોય, કે શ્વેતાંબર હોય, કે પિત્તાંબર હોય, એ કંઈ વાત જ નથી. દોરો હોય કે ન હોય, પછી એ ભાવ મુનિ સ્ત્રી હોય કે પુરુષ હોય, આવી કંઈ વાત જ નથી કર્મગ્રંથના સિદ્ધાંતમાં.
કે કેવળ જ્ઞાન કોને થાય, મન પ્રયોગ જ્ઞાન કોને થાય, અવધિ જ્ઞાન કોને થાય, બધા જ્ઞાનના બોલ છે. અમે લખું છે ભાવ મુનિ હોય તો કેવળ જ્ઞાન થાય. તો એ ભગવાન મુનિચર્યા ગ્રહણ કરી અને મુનિપણામાં પણ આત્મબળે સમર્થ હતા, તે બળ કરતાં પણ વત્યંત વધતા બળની જરૂર છે એમ જાણી મૌનપણું અને અનિંદ્રાપણું 12.5 વર્ષ લગભગ ભજ્યું છે. મૌનપણું ખૂબ વધુ લખતા ને હમણાં પરમાર્થ મૌન કર્મ ઉદયમાં છે. ધરી મૌનતા એમ કહી સહજ સમાધિ માય ઠરી ગયા પછી કે આ કાળમાં આટલું જ છે થાય એમ છે. કોઈ પામે મુમુક્ષવાદ, ભાવ તો ઘણા હતા પણ આ કાળે મોક્ષે જાય એવા મનુષ્યોનો સંભવ ઓછો છે. એક પત્રમાં લખે છે, નથી એમ નહીં, ઓછો, થોડા ઘણા હતા, 2-4 એ ઓળખી ગયા. અને મંદ જોગને અસર થાય એવી અમારી દશા નથી, ગોપાલ 255માં લખે છે. અને મૌનપણું ને અનિંદ્રાપણું 12.5 વર્ષ લગભગ ભેજ્યું છે. નિંદ્રા નહીં, નિંદ્રા તો સર્વઘાતીની પ્રકૃતિ છે, પ્રમાદનું જ કારણ છે. અને શાસ્ત્રોક્ત રીતે એ દર્શન આવરણીય કર્મનું કારણ. નિંદ્રા વિજયી થયા 12.5 વર્ષ સુધી. ગોપાલ જો સત્સંગ સમાગમ હોય, સુભાગભાઈ, અંબાલાલભાઈ, ત્રિભુવનભાઈ, ડુંગરસિંહ ગોસળિયા, આખી આખી રાત સત્સંગ ચાલે. ઊંઘ કેવી, વ્યવહારની વાત હોય, વવાણિયા પોપટલાલ મંજીને કહે છે તો અમને ઊંઘ આવે. એટલે અનિંદ્રાપણું 12.5 વર્ષ લગભગ ભેજ્યું છે કે જેથી વ્યવસાય રૂપ અગ્નિ તો પ્રાય થઈ શકે નહીં. એટલે દીક્ષા લીધા પછી પણ વેશ બદલ્યો એટલે કામ નથી થઈ જતું. નામ બદલ્યું, ગામ બદલ્યું, વેશ બદલ્યું એટલે કામ થઈ જતું નથી. કુપદો લખ્યું ને, સર્વસંગ પરિત્યાગ કરીને પણ જીવ ઉપાધિ રહિત થતો નથી. પછી પણ વ્યવસાયરૂપ અગ્નિ તો પ્રાય થઈ શકે નહીં. એટલે મૌનપણું ને અનિંદ્રાપણું એટલે દીક્ષા લીધા બાદ કે હવે કામ પતી ગયું, હવે કામ કેમ પતી ગયું, હવે તો કામ શરૂ થશે. એ તો માથે સત્પુરુષ હોય, આત્મજ્ઞાની ગુરુ હોય તો કાન પકડીને નિર્જરા કર્મે ગોઠવે એને. પણ એ ક્યારે આચાર્ય આચરણ કરતો હોય તો, નહીં તો પ્રભુથી કે જૈસે તો મિલા તૈસા, તૈસે કો મિલા તાય, તીનો મિલ કે પપોડી બજાય, એવું થાય. એટલે આપણે આમાંથી આ કૃપાઉદય બોધરૂપ પત્ર છે કે જે વર્ધમાન સમય ગૃહવાસમાં પણ સર્વ વ્યવસાય અસર જ સમજતા હતા, એને શું કરવું હતું? પછી મંદિરમાં જઈને દીક્ષા લઈને તો કરવાનું જ શું હોય એને, આત્માર્થ સિવાય? પોતાનું પોતે તરે અને બીજાને તારે. એટલે કહે છે વ્યવસાયરૂપ અગ્નિ ન થઈ શકે એટલે 12.5 વર્ષ મૌનપણું અને અનિંદ્રાપણું ભેજ્યું છે. એટલે દીક્ષા કોને કહેવાય, મુનિપણું કોને કહેવાય? મૌન થઈ જાય એને, મૌન ધાતુ ઉપરથી મુનિ શબ્દ છે, મૌન. આત્મજ્ઞાન તે મુનિપણું, તે સાચા ગુરુ હોય. તો બાકી બધા, બાકી ગુરુ કહેવાય, વેશધારી ગુરુ હોય, ભગવા કપડાવાળા, સફેદ કપડાવાળા, લાંબી દાઢી, લાંબી જટાવાળા અથવા લોચ કરેલા, બધા કુળ ગુરુ કલ્પના. આત્માર્થી નવજો, જેને છૂટવું છે એ જોવે નહીં, એ ગુરુજી હોય. વ્યવસાયરૂપ અગ્નિ જેને બાળી રહી હોય તો એની સાથે જે બેસે હોળીમાં એ બી બળી જ જવાનો ને, એની સાથે હોળીમાં બેસે તો ડૂબી મરવાનો અને હોળીમાં બેસે તો બળીને બળતું થઈ જવાનું. જે તીર્થંકર નિકાચિત કર્મ લઈને આવ્યા છે એને વ્યવસાય ન અડે, એને માટે એણે મુનિપણું અંગીકાર કર્યા પછી વ્યવસાય ન અડે એને માટે 12.5 વર્ષ સુધી મૌનપણું અને અનિંદ્રાપણું વારે દીધું જંગલમાં જઈને, નગ્ન દિગંબર મુનિ થઈને એકલા. કોણ ગુરુજી, કોણ સત્પુરુષ, કોણ સાધુ ને કોણ મુનિ? આ કાળમાં તો કેટલું ઓળખ સહેલું છે ગુરુ ઓળખવા. એટલે હવે લખે છે પાછું, આ કોણ? મહાવીર સ્વામી જે વર્ધમાન સ્વામી ગૃહવાસમાં છતાં અભોગી જેવા હતા. એટલે કૃપાલદેવ આ બાજુ, એટલે સમીકરણ માંડી આપણે, આ બાજુ આવી દશા છે અને આ બાજુ ઉત્કૃષ્ટ વૈરાગ, ત્યાગ ને વૈરાગ છે. એટલે ગુણાકાર કરે તો કેટલું ખબર પડે. આ બાજુ આપણે ત્યાગ વૈરાગ પણ નથી અને આ બાજુ પ્રવૃત્તિનો પાર નથી. એટલે કેટલી તળિયે બેઠો હોય એવી દશા થઈ જાય ને. એટલે કહે છે જે વર્ધમાન સ્વામી ગૃહવાસમાં છતાં અભોગી જેવા હતા, અવ્યવસાયી જેવા હતા, નિષ્પૃહ હતા,
એમાં સ્પૃહા હોય ને ગુરુવાસમાં, મુનિ દેવકંજી મહારાજને અમે એને કાળકોટ વિશ સમજીએ છીએ, અને કુટુંબ કાજલની કોટડી સમજીએ છીએ, અને લગ્ન જીવન બાદ પહેલા વર્ષે નહીં ગમતા એવા પદાર્થો સ્પર્શવા સૂંઘવા જોવા પડે છે. જિજ્ઞાસા નથી છતાં પૂર્વકર્મ કાં ઘેરે છે? કરવું જ નથી. પૂર્વ કારણ કર્મના ધક્કે ચાલી રહ્યું છે બધું, ભોગવલી કર્મના ધક્કે. પરમાત્માની વર્ષા ઋતુ થાય એવો કાળ નથી. એટલે જાણી કરીને પરમાત્મા પ્રકૃતિ વેદોદય રાખે છે કે હમણાં એટલે સંસારમાં પડવું પડ્યું મારે. કોઈ પણ જાતના આત્મિક બંધનથી અમે સંસારમાં રહ્યા નથી. સ્ત્રી જે છે તેનાથી પૂર્વે બાંધેલું ભોગકર્મ તે નિવૃત્ત કરવું છે 415માં પત્રમાં આદેશ. લગ્નના ફેરા ફરે છે ત્યારે એમ કે છે હું ભવના ફેરા છોડવા આવ્યો છું. સપના પણ આપણને આવા વિચાર આવે. લગ્ન થયા પછી લગ્નનો 31મું વર્ષ આવે, દિવસ વર્ષગાંઠ, ત્યારે આવું યાદ આવે. મરવા પડ્યા હોય તો આવું યાદ આવે. કઈ દશા છે આ કૃપાલદેવની? કઈ દશા છે આ ભગવાન મહાવીરની? જે વર્ધમાન સ્વામી ગૃહવાસમાં છતાં અભોગી જેવા હતા, અવ્યવસાયી જેવા હતા, નિષ્પૃહ હતા અને સહજ સ્વભાવે મુનિ જેવા હતા. આયાસ ન કરવો પડે, અનાયાસ છે, સહજ જ. સહજ, સ એટલે સાથે, જ એટલે જન્મેલું, સંસ્કાર સાથે લઈને જ આવેલા છે. સહજ સ્વભાવે મુનિ જેવા હતા, આત્માકાર પરિણામી હતા. આત્માનું આત્મામાં સ્થાપન થવું, રહેવું. 412માં પત્રમાં કૃપાલદેવે લખ્યું છે અત્ર આત્માકારતા છે. પછી અર્થ સમજાવે છે, આત્માકારતા એટલે આત્માનું આત્મારૂપે પરિણમવું તે. એ મહાવીર સ્વામી આત્માકાર પરિણમી હતા એટલે લખ્યું છે. આ હું બીજો મહાવીર છું. આ પહેલાં મહાવીરની વાત ચાલે છે અત્યારે, આપણે સાથે આપણે બીજા મહાવીરનું ગોઠવવાનું છે એટલે ખબર પડે, ઓળખાણ થાય. મહાવીરને ઓળખનારને ન ઓળખે તો મહાવીર ઓળખાય કેવી રીતે? અને આ મહાવીરને ઓળખવાની જિજ્ઞાસા જાગે પાછી તો એને ઓળખનાર પ્રભુસિંહજી કે બ્રહ્મચારીને ઓળખવા પડે. સીધું તો ઓળખાણ થાય એમ જ નથી. આમે પરમાત્મા ડાયરેક્ટ ધંધો કરતા જ નથી ભક્ત સાથે, વચમાં દલાલ જોઈએ. કેમ? સિદ્ધાંત છે પરમાત્મા. સુંદરદાસ કહે છે આત્મા ઓર પરમાત્મા અલગ રહે બહુ કાળ, અનાદિકાળથી અલગ જ છે. બહુ કાળ ક્યાં? અનંતકાળથી. સુંદર મેલા કર દિયા સદગુરુ મિલા દલાલ. કહે છે સહજ સ્વભાવે મુનિ જેવા હતા, આત્માકાર પરિણામે હતા. તે વર્ધમાન સ્વામી પણ સર્વ વ્યવસાયમાં અસારપણું જાણીને, ખબર જ હતી એને, સહજ જ હતો, ત્યાગ વ્યય રાખતો. સર્વ વ્યવસાયમાં અસારપણું જાણીને, નિરસ જાણીને દૂર પ્રવર્ત્યા કે આ કરવા જેવું એ કરત વ્યવહાર તો બી લેપા એમ નહોતા. પણ જગત તીર્થંકર નામ કર્મ લઈને આવેલા, જગતને દાખલો બેસાડવાનો હોય એટલે નિરસ જાણીને દૂર પ્રવર્ત્યા. તે વ્યવસાય બીજા જીવે કરી કે આ પ્રકારથી સમાધિ રાખવી વિચારી છે તે વિચારવાયોગ્ય છે. એટલે બીજા જેવોને એમ થાય કે અમે વ્યવસાય ચાલુ રાખશું, સંસાર ચાલુ રાખશું, ગાડી લાડી વાડી પાંચ ઇન્દ્રના વિષયો, મન ઈચ્છા પૂર્તિ અને વિષય વાસના, અને સાથે ધર્મ કરીને મોક્ષે વયા જશું. આ બને જ કેમ? એક મ્યાનમાં બે તલવાર કેવી રીતે થાય? એ તો કદાચ ગોઠવે તો થાય પણ ખરા, ડબલ ખાનાવાળી બનાવે તો. આ કેવી રીતે થાય? આ એકબીજાના પ્રતિપક્ષી ભાવ છે. સંસારનો નાશ, એનું નામ મોક્ષ. મોક્ષ ન હોય એનું નામ સંસાર. પછી એ સંસાર એ વ્યવહારમાં ન બી પીડ્યો હોય તો એ સાધુ થઈને, મુનિ થઈને, ગુરુ થઈને સંસાર જ ચલાવતો હોય ધર્મ નામે. બોલો, વ્યવહારમાં તો ઓછો ગુનો છે. આ તો ધર્મને નામે જો આવું કરતો હોય, વ્યવહાર ચલાવતો હોય તો અનંત આનંદનું કારણ છે. કેમ? સત ધર્મથી લોકોને વિમુખ રાખે છે. એટલે કહે છે કે તે વિચાર બીજા જીવે કરી કે આ પ્રકારથી સમાધિ રાખવી વિચારી તે વિચારવા કે છે. એટલે બીજો કોઈ પણ જીવ ધર્મનું નામ લીધું હોય,
ધર્મનો ઠેકો લીધો હોય કે ધર્મ મારે આચરવો છે એવું એને લાગતું હોય, ભાસતું હોય કલ્પનાથી, વિપર્યાસ બુદ્ધિથી, અને સાથે વ્યવસાય લીલો રાખવો છે, આરંભ પરિગ્રહના કામ છોડવા નથી, તો છૂટે કેવી રીતે જો? કૃપદે લખ્યું છે ને 17 વાર થાણંગ સૂત્રની દ્વિભંગી બતાવીને, આ જીવને મતિ જ્ઞાન આવણી ક્યારે ટળે, શ્રુત જ્ઞાન આવણી કાળે ટળે, અવધિ જ્ઞાન આવણી કાળે ટળે, મન પરિવને કેવળ જ્ઞાન આવરણ ક્યારે ટળે, 17 વાર દ્વિભંગી કહી છે આ રીતે. જ્યારે આરંભ પરિગ્રહનો નાશ થાય ત્યારે, એ તો સિદ્ધાંત છે, તેમાં ફેરફાર કેમ પડે? રાગ દ્વેષ જાય તો મોક્ષ થાય, તો રાગ દ્વેષ રહે અને તો પણ મોક્ષ થાય તો સિદ્ધાંત ખંડિતપણાને પામે, એ બને જ કેવી રીતે? એટલે 5 ને 3 8 અને 5 ને 3 4 એમ કેવી રીતે થાય? એટલે કહે છે તે વ્યવસાય બીજા જીવે કરી કયા પ્રકારથી સમાધિ રાખવી વિચારી છે, એ વિચારવા ગયું છે. તે વિચારીને ફરી ફરી તે ચર્યા કાર્ય કાર્ય પ્રવર્તને પ્રવર્તને સ્મૃતિમાં લાવી વ્યવસાયના પ્રસંગમાં વર્તી એવી રુચિ વિલય કરવા ગયું છે. હજી વ્યવસાય ગમે છે, હજી વ્યવહાર ગમે છે, હજી સંસારના બધા કાર્યોમાં રાજીપો છે કે ન છૂટકે કરવું પડે એમ છે? ભગવાન મહાવીર સ્વામીનો દાખલો લઈ અને કૃપાદેવ જે જીવને એમ ઈચ્છા જાગી હોય કે હું મુમુક્ષુ, મારામાં મુમુક્ષતા પ્રગટે, એ જીવ માટે આ લાલ બત્તી ધરે છે. બધું ક્યાં ખ્યાલ સાથે અધ્યાત્મ આગળ વધવાનું વિચારે છે કે હું મારો વ્યવહાર ચાલુ રાખીશ, લોકદ્રષ્ટિનું વિચક્ષણપણું, લોકમાન્ય ધર્મસદ્ધાવાનપણું, લૌકિક મહાત્મ્ય, હું મોટો ગણાવું, હું ધર્મિષ્ઠ થાવ નહીં પણ હું ધર્મિષ્ઠ ગણાવ, આ તો ઝેરનું ગ્રહણ છે કૃપાદેવ. વ્યવહારિક હજી મહત્તા છે બધી વાતની, અને આત્માર્થ સદાય એવું બને જ કેમ? ન ભૂતો ન ભવિષ્ય, આ તો એવું છે. યાવત ચંદ્ર દિવાકર, આ કેવી રીતે બની શકે? સેથો કે તાલ, ને સેથો રાખવો હોય તો તાલ કેવી રીતે પડે? અને બે જોઈએ છે. કહે છે આ કેવી રીતે બને? એટલે લખે છે વ્યવસાયના પ્રસંગમાં વર્તી એવી રુચિ વિલય કરવા છે, જો એમ ન કરવામાં આવે તો એમ ઘણું કરીને લાગે છે કે હજુ આ જીવની યથાયોગ્ય જિજ્ઞાસા મુમુક્ષુ પદને વિશે થઈ નથી. મુમુક્ષુ એટલે મોક્ષની ઈચ્છા. ખાલી ઈચ્છા હજી જન્મી છે, એને ઈચ્છા કઈ છે? સંસાર લીલો રાખવાની. એને ઈચ્છા કઈ છે? મોક્ષે જવાની નથી. એ કહે છે હું મુમુક્ષુ છું, પણ મુમુક્ષુની વ્યાખ્યા શું છે? મોક્ષની ઈચ્છા, મોક્ષનો ઈચ્છક. એ સંસારનો ઈચ્છક છે, વ્યવસાય વ્યવહારનો ઈચ્છક છે, કે મોક્ષનો ઈચ્છક છે? કૃપાદેવ લખ્યું છે ને 254માં મુમુક્ષુની વ્યાખ્યા, મોહ આસક્તિથી મૂંઝાય એનું નામ મુમુક્ષુ. 454માં લખે છે કૃપાદેવ, જ્ઞાની પુરુષના વચન જેણે સાંભળ્યા, જ્ઞાની પુરુષના જેણે દર્શન કર્યા, એને પછી સંસારમાં આવે શું થાય? સ્ત્રીનું સજીવન શરીર અજીવનપણે ભાસ્યા વિના રહે નહીં. આપણને એવું થાય છે? અંબાલભાઈ લખે છે કે તમારું અનુસંધાન તમા મારી સ્મરણમાં વિસ્મૃતિ જો થઈ જાય છે તો મને મારી ઇન્દ્રિયોના વિકારો, મારું મન બહેકી જાય છે. અને પછી તો લખે છે એક સ્થળે કે આખા જગતના આ બધું એક ઘરથી ચાલે એવું છે, છતાં આખું 14 રાજલોકનો જાણે માલિક થઈ જાઓ એવા ભાવ છે, ઊભા જ છે. એક સ્ત્રીથી હું સંતોષાઈ ગયો છું, છતાં જગતની બધી સ્ત્રીઓ પ્રત્યે દ્રષ્ટિ થાય છે. આપણને ભૂલ પણ દેખાય છે, દીઠા નહીં નિર્દોષ તો તરીએ કોણ ઉપાય? આવું અંબલભાઈને થાય. મુનિશ્રી દેવકરજીને કૃપાદેવ પૂછે, વાંચન કરતી વખતે વ્યાખ્યાનમાં સ્ત્રીઓ આવે છે, તમારી વૃત્તિમાં કંઈ ખળભળાટ થાય છે? એમ નથી કહેતા નથી થતો, એ સમજે છે કે આ થાય છે. તો આપણે કઈ દશામાં છીએ? આપણે હજી ઊંઘમાં છીએ, મૂર્છામાં છીએ, એટલે આપણને ખબર નથી પડતી કે આપણા દોષ ક્યાં છે. અને પોતાના દોષ જોવામાં અપક્ષપાતતા ન આવે ત્યાં સુધી મુમુક્ષતા જ કેવી રીતે આવે? આ તો સિદ્ધાંત છે. પોતાના દોષ જોવે પછી જ્ઞાન થાય, મારું મતે જોયા પોતાનો દોષ,
હાથીને રંબાડ ઉપર ગયેલા. ઋષભ 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 ઋષભનાથ સામો જોવે, સબ જગસે ઊંચા રહે જો નીચા રાખે નેન, તારી પાછળ રડે રડીને મારી આંખ પોપટી થઈ ગઈ, આંધળી થઈ ગઈ. ખબર પડે છે પછી એ કોણ કોની માં, કોણ કોનો દીકરો, અને હાથીને અંબાડી ઉપર કેવળ જ્ઞાન થાય છે. બાહુબલી એક એક વર્ષ ઊભા છે કૌશગમાં, દાઢી મૂછના વાળ માથાના વાળ વધ્યા, ચકલા માળા નાખે, બે પગ વચ્ચે તડકાનો છાંયો પડશે, એમાં છાંયો વિશ્રામ લેવા માટે પશુઓ ત્યાં બેસે બપોરે કૌશગમાં. શાસ્ત્રમાં તો વાત આવે છે જ્યાં ઊભા ત્યાં અણીવાળું ગાઢ ડાભ પગમાંથી આરપાર નીકળી ગયું. પણ જ્ઞાન ક્યાં? એ તો ઋષિનાથ ભગવાનની પ્રેરેલી બ્રાહ્મીને સુંદરી આવી, વીરામ વીરા મારા ગજ થકી હેઠા ઉતરો, પછી ઉતર્યા ત્યારે જ્ઞાન થયું. શું થયું? હું ક્યાં હાથી ઉપર બેઠો છું? પછી વિચાર્યો, હા હજી હું, મને અભિમાન માન વેદાય છે, આ પોતાનો દોષ જોયો, કેવળ જ્ઞાન થયું. મારું મતે દોષ જોયો, કેવળ જ્ઞાન થયું. પ્રભુથી જે કહ્યું, કૃપાલજો કહે છે તમે મુનિ સેના, હું મુનિ છું જ નહીં, ધરતી માર્ગ આપે તો સમાઈ જાઓ, પોતાનો દોષ જોયા, હવે તમે મુનિ મુનિ થઈ ગયા. દોષ જોઈને દોષ કાઢવો, એટલે કહે છે કે હજી આ જીવની યથાયોગ્ય જિજ્ઞાસા મુમુક્ષુપદને વિશે થઈ નથી, ને તો જગતનો બધો વૈભવ વિલાસ એને કાકરા લાગે, ધન સંપત્તિ આદિ ઊંચી જાતના કાકરા લાગે ખાલી. અને યુવાન સ્ત્રીને ગણે કાષ્ઠની પૂતળી તે ભગવાન તમારું, સજીવન શરીર અજીવન મળદું લાગે, જીવતું મળદું, હાલે ચાલે એવું મળદું, રોબો. એટલે જિજ્ઞાસા મુમુક્ષુપદ વિશે નથી, આપણે તો મોક્ષ પણ જોઈએ છે અને સંસાર પણ લીલો રાખવો છે. ડોશીવાળો મોક્ષ છે. કેટલી વાર છે એક ડોશી કથા સાંભળવા જાય, સાંભળી એણે કથા, કથાકાર આવેલા, આખું ગામ જાય સત્સંગના નિમિત્ત હોય. આર્ય સંસ્કૃતિમાં એવું છે, જૈન જૈનેતરમાં પહેલાં એવું હતું કે બે શબ્દો અધ્યાત્મના કાને પડે એટલે આવી કથામાં બધા જાય, ડોશીમાં જાય છે, સાંભળે છે. વાત આવી કે મોક્ષ મળે એટલે પછી અખંડ અને અનંત સુખ મળે, પછી આનંદ આનંદ. ડોશી વિચાર્યું મારે મોક્ષ લેવા જેવી વાત છે તો સુખી થઈ જાઉં, ઉંમર થઈ ગઈ છે, શરીરની થાક છે, પૈસાની તકલીફ છે, બધું રોગ છે, સુખી થઈ જવું છે, મોક્ષ લઈ લઈએ આપણે. પછી તો વિચારે છે મોક્ષ થાય મોક્ષ થાય મોક્ષ થાય, એકલી એકલી મોક્ષ શું એ ખબર નથી અમે. મોક્ષની ઈચ્છા થઈ છે પણ મોક્ષની ઈચ્છા એટલે જે મુમુક્ષુ હોય એ હજી ખબર નથી કોને કહેવાય મોક્ષ, અને મોક્ષની ઈચ્છા એટલે શું. પછી તો વ્યવહારમાં એવું બને છે એના કે એની ભેંસની વિયાણેલી એ પાડી મરી ગઈ, એટલે દુઃખ તો બહુ થયું. હવે મોંઘવારી ઘણી, આવક ઓછી, દુકાળનો સમય, એટલે દુઃખી ઘણી થઈ ગઈ કે હવે તો મોક્ષ મળે તો સુખી થઈ જાઉં. એમાં ફરી વાર એક કથાકાર આવ્યા કે પાછી ગઈએ તો કથા સાંભળવા, આગલી લાઈનમાં જઈને બેસી ગયે તો શાંતિથી બધું સાંભળે છે કે હવે મોક્ષ કે મળતો હોય તો આ બધા પાડી મરી જાય ને બધા દુઃખ વયા જાય. આપણે કથા તો પૂરી થઈ ગઈ, ડોશીની આંખમાં ચોધર આંસુ, બધા ઉઠી ગયા, ડોશી ઉઠતી નથી. કથાકાર કહે છે એની સામે જોઈને કે આ ડોશીમાં એક ગ્રાહક સાચા પાત્ર મુમુક્ષુ મળ્યો મને. ડોશીમાં કહે, માં તમારા આંખમાં આંસુ આવે જ ને, કે કેમ કેમ? તો કે મારી પાડી મરી ગઈ છે. કે ઓ, કથાકાર કહે છે તો કથાકાર તો આધ્યાત્મિક રીતે વાત કરે, સત્સંગ માટે જ આવેલા, કે હવે તમારો મોક્ષ થવાનો નક્કી, સંસાર છૂટવા માંડે. રૂબુ રાજાની વાત આવે છે ને, તપ કરે છે 223માં પત્રમાં ગોપાદેવ લખ્યું છે, ભાગવતનો દાખલો છે. રૂબુ રાજા ઉગ્ર તપ કરે છે, શું માટે? મોક્ષ માટે, છૂટવા માટે. ભગવાન પ્રસન્ન થાય છે, સદેહે માગ માગ. તો કે ખરેખર પ્રસન્ન થયા છો? પંચવિશના સાધનરૂપે એવું રાજ્યલક્ષ્મીનું મને સપને સુખ ન જો, સંસારનો સત્યાનાશ, સંસારનો સત્યાનાશ, એનું નામ મોક્ષ. મહારાજ કથાકાર કહે છે તમારી પાડી મરી ગઈ,
માજી તો હવે આનંદના દિવસો તમને મોક્ષ મળશે. દોષી મુંજાણી આંખમાંથી આંસુ જાય છે કે તમારી પાડી મરી ગઈ, ભેંસે મરી જશે, સગા સંબંધી છે એ મરી જશે, તમારું ઘરે તૂટી જશે અને પછી છેલ્લે તમારું આ શરીર છે તમે મરી જશો, એટલે મોક્ષ થશે. દોષીને તો આંસુમાં વધારો થયો, એને ત્યાં મોક્ષ મળે તો આનંદ થાય. તો કે મને મોક્ષ મળશે ને આ બધું થશે, એને કયો મોક્ષ જોતો હતો? મારી પાડીએ રે, મારી ભેંસે રે, મારા સગા સંબંધી રહે અને હું રહું અને મોક્ષે મને મળે અને આનંદ આનંદ કરું. પાંચ ઇન્દ્રિયોના વિષયમાં, મનના વિષયમાં આરંપરિક રીતે ભેગો કરી અને આનંદ ભોગવું, આવો મોક્ષ મળે. આનંદ મોક્ષ હોય. ખૂબ લખ્યું છે ને આવી સૌંદર્ય કથા, સૌંદર્યુક્ત વાત. આ તો ઘર ઘરની વાત છે, તો ઘરે ઘરે મોક્ષ જ છે ને, ઘરે ઘરે ધર્મ જ છે ને. એટલે કહે છે લોકસંઘને માત્ર કલ્યાણ થાય એવી ભાવના કરવા ઈચ્છે છે. એમ કેવી રીતે કલ્યાણ થાય? હવે સિદ્ધાંત આપશે હમણાં કે કલ્યાણ કરવાની તેને જિજ્ઞાસા ઘટતી નથી, આ દોષીવાળો મોક્ષ જોઈએ છે ને. કારણ કે બે જીવના સરખા પરિણામ હોય, એક જીવને ખરેખર છૂટવું છે અને બીજા જીવને છૂટવાની ઈચ્છા થઈ છે એમ એ માને છે, સાથે સંસાર લીલો રાખવો છે અને આ બાજુ સંસારનો નાશ કરી નાખ્યો જેણે, ત્યાગ વૈરાગ ઉત્કૃષ્ટ તદ્ભુ મોક્ષગામી તીર્થંકર ભગવાન રાજ દરબાર છોડીને નિકાચિત કર્મ લઈને આવ્યા છે, શલાકા પુરુષ છે, તો પણ જંગલમાં વયા જાય છે. જન્મથી જ અજ્ઞાન ઓળખ્યું પણ નથી. સંવંત 1947 છે, સંકેત શુદ્ધ પ્રકાશ આત્માકારતા છે. અમારાને વિતરાગમાં ભેદ ગણશો નહીં. અમારું મન ક્રોધ માન માયા લોભ તો ઠીક, નો કશાય તો ઠીક, સ્ત્રી પુત્ર ધન છેલ્લે શરીરથી એ મુક્ત છે. 347મો પત્ર એ જોતું જ નથી. અમે દેહધારી છીએ કે કેમ તે સંભારી ત્યારે માન જાણે છે, તો પણ સંસારની વાત નથી કરી. હજાર પત્રોમાં એક પણ પત્રમાં કુપાવદેવે સંસાર પોષક વાત કરી નથી. એટલે કહે છે એક જીવના એ પરિણામ, બે જીવના સરખા પરિણામ હોય અને એક બંધાય અને બીજાને અબંધતા થાય, એટલે જો બેને ખરેખર છૂટવું હોય તો પછી એકને સંસાર ને એકને મોક્ષ એમ કેમ મળે પરિણામ સરખા હોય તો? એટલે પરિણામ સરખા છે એ પોતાની કુદૃષ્ટિથી મિથ્યા દેશ માને છે કે મારે છૂટવું છે. હકીકતમાં હજી એને જિજ્ઞાસા મુમુક્ષુ પદને વિશે જ નથી થઈ. મોક્ષ ક્યાં, જ્ઞાન ક્યાં? હજી મુમુક્ષુ થવાને લાયક નથી. કુપોદો લખ્યું છે ને 100 વર્ષ મોક્ષ મળાના પાઠમાં 125 વર્ષ પહેલાં કે આંગળીને વેઢે ગણીએ એટલા શ્રાવકો વિતરાગના માર્ગના અનુયાયી નથી. આ તો પડતો કાળ છે. એટલે આંગળીને વેઢ એટલે 4 ને 4 8, અંગૂઠો ગણે 10 થાય. અત્યારે પડતા કાળમાં વધે, અત્યારે મુમુક્ષુના રાફડા ફાટે અને ગુરુજીને રાફડા છે તો મુમુક્ષુ તો કેટલા હોય પછી? એટલે માની ન લેવું. એટલે કહે છે એક જીવને બે જીવના સરખા પરિણામ હોય ને એક બંધાય અને બીજાને અબંધતા થાય, એમ ત્રિકાળમાં બનવા યોગ્ય નથી. આ કેવી રીતે બને? એટલે કહે છે કે મારે મોક્ષ જોઈએ છે પણ જાય એવી લાગતી નથી. કંઈ વાત છે, જૂના જમાનાની વાત, પટેલ પટલાણી આજીવિકા ખેતી કરીને પૂરું કરે જીવન, પણ બાય માથા ભારે કુસંસ્કારી, એટલે રોજ સવાર થાય ને ઝઘડો કરે. નરસિંહ મહેતા લખ્યું છે ને, બાળને મારતી, ધણીને ધમકાવતી, ક્લેશ રંડા કરે રાણ ભૂંડી, કે હું વહી જાઉં છું. હવે મારે ઝઘડો થાય એટલે કે હું વય જ જવાની છું, મારા બાપને ઘરે વહી જશું, અહીંયા મારે રહેવું નથી. પતિ સહન કરે ઠરેલો હતો, પછી આવું બધું કહે પણ પછી રસોઈ પાણી કરે, પછી વરસાદ આવે તો બહાર કપડાં ભીંજાતા તો લઈ લે, શાંત થાય ને કપડું પાછું ઘડી કરવા માટે લઈ લે, ખોવાઈ ના જાય. એટલે ગાય ભેંસ કૂતરા બિલાડા હોય ઘર બંધ રાખે, બારી બારણા બંધ રાખે વ્યવસ્થિત. પાછું બહાર જવું હોય તો બહાર જાય તો ખરો, તાળું તો મારે સાંકળે ખેંચે ને, પણ તાળું ખેંચીને જાય. અને પશુ ગાય ભેંસના વાસીદા કાઢવાના હોય,
એટલે છાણ લઈને ટોપલો પછી બધું ભેગું કરીને ઉકાળે નાખવાનું હોય, એટલે લઈને જાય. પછી રોજ કે પછી હું વહી જઈશ, હું ભાગી જઈશ, હું અહીંયા રહેવાનું નથી, તમે બીજી ગોતી લેજો, હું જાઉં. આ મૌનમાં સહન કરે, પણ મનમાં વિચાર જોવે બધું વિચક્ષણતાથી, કે આ વાસીદુ નાખવા જાય છે. પછી પછી ત્યારે કહેતી જતી હોય કે હું આવવાનું નથી, પછી થોડી વારમાં પછી અડધો પોણો કલાક થાય એટલે આવી જાય, વાસીદુ નાખી સાફ કરી ટોપલો બોપલો ધોઈને પાછું મૂકી દે, પછી ટોપલો તડકે સૂકવે, ભીના કપડાં બધા કામ કરે વ્યવસ્થિત ઘરના, અને પોતે પહેલાં નીકળી ગયો હોય તો વ્યવસ્થિત પાછળ જોવે તો એ તાળું ખેંચીને નીકળતી હોય ખેતરે જવાનું હોય તો. એટલે કહે છે હું વહી જાય જાય, પણ આ જાય એવી લાગતી નથી, જવાની હોય એ પછી પાછળ જોવે. ગૌતમ બુદ્ધ રાહુલ જન્મ જન્મ આ જન્મ જ વૈરાગી હતા, પણ એના પિતાએ એને એવા ભોગ વિલાસમાં મૂકી દીધા, એટલે જન્મકુંડળી જ કાઢી ત્યારે નિમિત્તે આગાહી કરેલી કે આ ધર્મ ચક્રવર્તી થશે અને ગુરુ વાસ ત્યક્ષે રાજા થવાના નથી, એટલે એને વૈરાગ ન આવે એટલે મોહ વિલાસમાં તો રાખ્યા, તોય કાંઈ માને એમ નહોતા, પણ પરણાવી દીધા, પરણાવે એ વાટ જોતા હતા ક્યારે એવો અવસર મળે ને ભાગી જાઓ. પછી આદ્રકુમારની જેમ રાહુલ જન્મ્યો, જાય છે પાછા આવે છે, પાછા જાય છે પાછા, સાત વાર એમ આઠમી વાર નક્કી કરે છે કે હવે હું પાછળ જોઈશ નહીં અને ઘર તરફ દ્રષ્ટિ નહીં કરું, અને ત્યાં સુધી જ્યાં સુધી મને આ મગજમાંથી ખસે નહીં ત્યાં સુધી હું દોટ મૂકું છું પાછળ, પાછળ જોઈશ નહીં, દોડતા દોડતા હાંફીને પડી જાઉં ત્યાં સુધી, અથવા તો મગજમાંથી ભૂલી જાઉં પછી ઊભો રહીશ. નીકળે છે જાય શ્યામ રજનીમાં ગૌતમ બુદ્ધ, જાય શ્યામ રજનીમાં એકલો જાય છે, પાછળ જોતા નથી, જે જવાનો એ પાછો આવે ઘર તરફ નજર રાખે. બ્રહ્મચારીજી બાંધણી આશ્રમ બાંધણી અગાસ આશ્રમમાં આવ્યા, પછી ક્યારેક ચરોતર પ્રદેશમાં સત્સંગ અર્થે જવાનું થાય તો બાંધણીએ જવું પડે, પોતાના ઘર તરફ દ્રષ્ટિ જ ન કરે. રસ્તામાં આવે ઘર, સુણાવ કાસોર બધે જતા હોય ભક્તિ કરવા, બાંધણી તરફ નજર જ ન કરે, જેને ઘર જો હવે છે જ નહીં તો જેનો દેહાધ્યાસ મટી ગયો છે એને ઘર ક્યાં પોતાનું છે. એટલે કહે છે કે બે જીવના સરખા પરિણામને એક બંધાય ને બીજાને અબંધતા થાય એ ત્રિકાળ બનવા યોગ્ય નથી. એટલે આવી દશા ભગવાન મહાવીરની હતી. તો કૃપાદો લખે છે બીજા જીવ કે જે ધર્મ પ્રવર્તક ધર્મગુરુ પોતાને જ્ઞાની ઠેરવે છે ઉપદેશક થઈને, એ જીવોએ આવું બોલતા પહેલાં કેવો વિચાર કરવો જોઈએ અને કેવો ત્યાગ વેરાગ હોવો જોઈએ, કે ધર્મની વાત પણ ભગવાન મહાવીરે કેવળ જ્ઞાન થયા પછી કરી છે. ત્રણ જ્ઞાન તો જન્મથી જ હતા, અને સામાન્ય રીતે શાસ્ત્રનો સિદ્ધાંત છે કે તીર્થંકર કેવળ જ્ઞાન થાય પછી જ ધર્મ પ્રવર્તન કરે, ત્યાં સુધી બોધ પણ ન આપે, બીજા સામાન્ય કેવળી આપે તીર્થંકર ન આપે. ભગવાન મહાવીરે આ નિયમ તોડ્યો નથી. કૃપાદેવે પાટ ઉપર બેસીને ઉપદેશક પણ આ રહ્યું નથી, સર્વસંગ પરિત્યાગ કર્યા પછી જ ગુરુજી થવાય ઉપદેશક પણ શોભે, એ વિતરાગ માર્ગની પ્રથા છે, પ્રણાલિકા છે, કૃપાદેવ તોડી નથી. આ તો પૂછેલા પ્રશ્નોના જવાબ છે. પ્રભુશ્રીજીએ અંબાલાલભાઈએ સૌભાગભાઈએ પ્રશ્ન પૂછાવ્યો, બીજા પાત્ર મુમુક્ષુએ એના જવાબ રૂપે આ છે, પણ નિયમ તોડ્યો નથી, ચેલા કર્યા નથી. એને તો કહેવા આવેલા સંપ્રદાયના બધા ગાદીપતિઓ કે તમે અમારી ગાદી શોભાવો, અમારા સંપ્રદાયમાં આવી જાઓ. કોઈ વિતરાગની જે સાચી વાત હશે એ જ કહેવાશે, બાકી અમારે કાંઈ ગચ્છાધિપતિ થવું નથી, કહેતા અમને કોઈ ભૂરસી દક્ષિણા આપી નથી ને અમારે જોઈતી નથી. તીર્થંકર જ જેને નથી થવું એને તીર્થંકર તુલ્ય કામ કરવું છે, પણ તીર્થંકર થવું નથી. એટલે મૂળ આત્મામાં તો સમાધિમાં જ હોય, કૃપાદેવ લખે છે ને અવિષમપણે આત્મધ્યાન વર્તે છે, એટલે વ્યવસાય માત્ર અસમાધિનું નિમિત્ત છે, પણ રસ રહિતપણે કરવું પડે. અહો શ્રમ દ્રષ્ટિ આત્મા કરે કુટુંબ પ્રતિપાલ, અંતર્ગત ન્યારો રહે જુધાવ ખિલાવે બાળ. એવું જ ભગવાન મહાવીરને, એવું જ કૃપાદેવને. પુનર્ગંધની વાત છે, આ આસવા પરિસવાનો દાખલો છે કૃપાદેવનો. સંસારમાં જ હતા ભગવાન મહાવીર જેવો ત્યાગ વૈરાગ, અને દેવું એ બધું પતાવી દીધું સંસારમાં રહીને. ઋષભનાથ ભગવાનના ગણધર પુંડરીક પૂછે છે કે આ ભરત ચક્રવર્તી આવી લડાઈ કરે
યુદ્ધો ખેલે ચક્રવર્તી થવા માટે, છન્વજા રાણી, આ ભોગ વિલાસ, આવી હિંસા કઈ ગતિ થશે ભગવાનની? એના ભાવ કેવા રહેતા હશે રાત દરબારમાં? ઋષભનાથ ભગવાન કહે છે પુંડરિક ગંડન, એ પુંડરિક તારા ભાવ અહીંયા મારી પાસે જે છે એવા ભાવ એના રાત દરબારમાં છે. ભગવાન ઋષભનાથના ચરણ પાસે જે ભાવ પુંડરિક ગંડનના છે એવા જ ભાવ સહ ભરત ચક્રવર્તી રાજ કરતા હતા. શું કરતા હતા? ચેત ભરતેશ્વર ચેત કાળ ઝપાટા દેત. માણસ રાખેલો કલાકે કલાકે ઘંટ મારે કે મોત માથે છે, તારે માથે કોપી રહ્યો કાળ. જાગતા રહેના, જાગતે રહેના, જાગતે રહેના દાંડીઓ પીટે પીટાવે છે. મનમાં તો શું હતું એને? આ સંસારે હું હજી ડૂબ્યો, પામ્યો ન કેવળ જ્ઞાન, ક્યારે ક્યારે રે હે પ્રભુ આપશો, આ બાળકને બાન, જાગો રે જીવો મોહ કરો. આશ્રમમાં સંવર હોત આસવા પરેસવા, કેમ ખબર પડે? જે જ્ઞાન ભરત ચક્રવર્તીને અરીસા ભુવનમાં થાય, તૈયાર થતા થતા, મુગટ પહેરતા પહેરતા, વીટી ગોઠવતા ગોઠવતા, એ જ દશા બાહુબલી ભગવાનને ઊભા ઊભા કૌશિકમાં એક વર્ષ ગયું ને તપશ્ચર્યા સેવી, એ દશા છે ને સરખી જ. જો ફળ સરખું જ હોય તો કાં ગુણક મોટો હોય કાં ગુણ્ય મોટો હોય. પરિણામ તો બેના સરખા જ હોય ને તો જ સરખું ફળ આવે ને છૂટવાનું. બહારથી કેમ ઓળખાય? કૃપાદેવ આશ્રમમાં આશ્રમમાં સંવર પ્રભુજી કહે છે, નમી રાજર્ષિની વાત આવે છે ને મોક્ષમાળામાં. પહેલાં તો પરીક્ષા કરે છે ઇન્દ્ર કે અંતપુર બળે છે ને, ઘરના બધા રડે છે ને, નગરી લૂંટાઈ જશે ને બધું. પહેલાં બધું કર, અંતપુરમાં આગ લાગી છે ઠાર, લોકોને શાંત કર, સુખી કર, ગામનું નગરનું રક્ષણ કર, અને પછી જાજો શાંતિથી. એ આ કંઈ ચડતા નથી નમી રાજર્ષિ. પછી છેલ્લે શું કહે છે ઇન્દ્ર? ખબર પડી સાચું રૂપ પ્રકાશીને, કે વાહ, તે ક્રોધને જીત્યો, તે માન જીત્યું, તે મોહ લોભ જીત્યો. કેવો મોહ જીત્યો? ઋષિપણામાં ઉત્કૃષ્ટ નમન યોગ્ય. પ્રભુજી આ વાત લખે છે કૃપાદેવને પત્રમાં કે ઇન્દ્ર નમી રાજર્ષિના વખાણ કરે છે, કોશિશ કરે છે, આ ચડતા નથી, ચડાવવાની કોશિશ કરે છે. પછી કહે છે ઇન્દ્રે વખાણ કરે બરોબર જ છે, ના નહીં. એ જ દશા તમે સંસારમાં રહીને મોહ રાજાના ઘરમાં જઈને મોહને થાપો માર્યો, પાણીમાં આંગળી નાખી અને કોરી કાઢી, પાછી તમે એ જ દશામાં વેપારી અવસ્થામાં, બહારથી વેપારી અવસ્થામાં, એના કરતાં ચડતા પરિણામે આ ઓળખાય. આ વેપારીપણામાં એ ઋષિ કરતાં ઊંચી દશા. એટલે કહે છે આ તો પૌદ્ગલિક મોટે તો હલકાપણું છે, લોકદૃષ્ટિ. અનુપચંદ મલુકચંદને કૃપાદેવે 702માં કહ્યું છે ને કે લોક જે માને છે વિધિ નિષેધ. ધારશીભાઈ ખાલી શાસ્ત્રનું જ્ઞાન અભિનિવેશ. પ્રભુશ્રીજીને બહારથી ત્યાગ કર્યો હોય, દીક્ષા લીધી, આ ધર્મનું સ્વરૂપ છે. ધર્મનું મૂળ સ્વરૂપ શું? રાગદ્વેષ જવો જોઈએ. જ્યાં તું બેઠો છે ત્યાંથી રાગદ્વેષ જાય, સાચી ઝંખના જાગે છૂટવાની, તો પછી એ જીવ બંધાય નહીં. છૂટવાના કામીને બાંધવો નહીં અને બંધાવવા કામીને છોડવો નહીં. અને જ્યારે આવું થાય એને, એ આચરણમાં આવ્યા વગર રહે, એને સાચું લાગે કે આ સાચું છે, પછી પછી એને વ્યવહાર ગમે. સાચી સમજણ આવી હોય, કૃપાદેવ લખ્યું છે સમ્યક દર્શનનું મુખ્ય લક્ષણ વિતરાગતા છે. એ આવ્યા વગર રહે કેમ? ન આવે તો, ન આવે તો કૃપાદેવ લખ્યું છે શ્રદ્ધા જ્ઞાન લયા છે તો પણ જો નવી જાય પમાયો રે, વંદ્ય તરુ ઉપમ ફળ પામે, સંયમ ઠાણ જો ન આવ્યો રે. આચરણમાં આવ્યું નહીં અને જ્ઞાન ભેગું કર્યું, બિલ્લી આવે તબ ઉડ જાના, પણ બિલાડી આવીને પાંખ ફાડી નાખે છે તો એ ઉડે નહીં તો શું કામ? એમ ત્યાગ કર્યો બહારથી ચેલા કરવા માટે, આશ્રમ કરવા માટે, નામ માટે, અને ભૌતિકની વાસના રહી ગઈ હોય તો તો છૂટવાનું કારણ થાય જ નહીં. એટલે કહે છે કૃપાદેવ
પછી ઘણા ઉપદેશ એમાં તો ખુલાસો કર્યો છે, મારા શિષ્યો પછી પડી જશે, તો મારા શિષ્યો ધર્મથી ચ્યુત થઈ જશે, તો એટલે હું થોડો નીચલા સ્તર ઉપર આવી જાઉં અને એને થોડી છૂટછાટી આપું, પછી આગળ જતા એ સમજાશે એટલે ભક્તિ કરશે. મોક્ષ માર્ગના મુસાફરીમાં જ્ઞાની સત્પુરુષ જઈ રહ્યા છે, ધસી રહ્યા છે મોક્ષ તરફ. એમાં વચમાં કોઈ આવતા હોય સાથે, કોઈનું કલ્યાણ થવાનું હોય તો વાંધો નથી. સત્પુરુષના આ ધર્મની, આ સનાતન ધર્મ છે સત્પુરુષનો, કે સમય માત્રના અનવકાશે સમસ્ત લોક સ્વરૂપસ્થો. 430મો પત્ર એ લઈ જાય સાથે, રસ્તો બતાવે. શિષ્ય માટે ખમે એ ગુરુ ન હોય. કહે છે મહાવીર પ્રભુ જે વાટેથી તર્યા અને જેવો તપ કર્યો તેવો નિર્મો તપ કરશે ત્યારે જ કામ થશે. આ તો કૃપાલદેવ વચનામૃત 5માં લખ્યું છે, 102માં બોલવું. લખે છે કે વિચારની ઉત્પત્તિ થવા પછી પણ વર્ધમાન સ્વામી જેવા મહાત્મા પુરુષે વિચાર્યું કે આ જીવનું અનાદિકાલથી ચારે ગતિ વિશે અનંતથી અનંતવાર જન્મવું થયું, મરવું થયું, તો હવે જન્મ મરણાદી સ્થિતિ ક્ષીણ થાય એ કેવી પ્રકારે ક્ષીણ થાય, શું કરીએ તો ક્ષીણ થાય, આ વિચાર આવવો જોઈએ સાચા મુમુક્ષુને, ગુરુજીને, મુનિને, ત્યાગીને. અને એવી કઈ ભૂલ આ જીવની રહ્યા કરી છે કે જે ભૂલનું આટલા સુધી પરિભ્રમણ થયું છે? અટકતું કેમ નથી? અનાદિકાળનું પરિભ્રમણ હવે સમાપ્તતાને પામે. ખંભાતના મુમુક્ષુ લખે છે ને કૃપાલુ, કે તમારી આ ઈચ્છા થઈ કલ્યાણ કરવાની, અમને સંતોષ આપે છે. આ લખે છે એકાગ્રપણે સદબોધના વર્ધમાન પરિણામે વિચારતા વિચારતા જે ભૂલ ભગવાને દીઠી, કે કિંચિત મોહનો કણિયો રહી ગયો તો મોક્ષ ક્યાં? તો આપણે તો ઉભરાય છે મોહ. એટલે કેવું છે કે જે બ્રહ્મચારીજીએ પ્રજ્ઞોબોધમાં લખ્યું છે, વિચાર જાગ્યો વીરને ચારિત્ર મોહ ઘટી જતા, જન્મો કરોડો રે કર્યા નહીં પાર પામ્યો તે છતાં, કઈ ભૂલ ભવ ભવ માં રહી કે જીભવ હજી કરવો પડ્યો, ફરી ફરી વિચારી ટાળી દેવી એ વિચાર ઘડ્યો. ઉરે વિચાર ઘડ્યો કે આ ભૂલ ટાળવી જ પડશે. એટલે સંસારમાં રહેવું અને મોક્ષ થવા કહેવું એ બને એમ નથી. એટલે મનથી તો પહેલાં નિર્ણય કરવો જ પડશે કે આ સંસારની વાસના છોડી છૂટકો. સંસાર ન છૂટે તો હજી વાર છે, ચારિત્ર મોહની અટકાવ હતો. પ્રભુજી કહેતા બાહ્ય તાક તો ઉદય છે એટલે સહેજે થશે, પણ જ્ઞાનીની દ્રષ્ટિએ જે સાચું નથી એ સાચું ન મનાય. પછી બધું સહેલું છે. હજી આપણે જ્ઞાનીના વચનમાં, જ્ઞાનીમાં પ્રતીતિ આવી છે તો આવે, પછી અધ્યાત્મ શરૂ થાય. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.